નમસ્કાર, દિલોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું પાકિસ્તાનના નસરુલ્લાને મળવા ગયેલ ભારતીય અંજુ મીનાએ ઇસ્લામ ધર્મ અપનાવી લીધો? શું અંજુએ નસરુલ્લા સાથે નિકાહ કરી લીધા? પાકિસ્તાની મીડિયાના હવાલાથી ચાલી રહેલ સમાચારોમાં આ માહિતી આપવામાં આવી રહી છે. પાકિસ્તાનની મોટી ન્યૂઝ ચેનલ જીઓ ન્યૂઝે જણાવ્યું કે અંજુનું નામ હવે ફાતિમા છે અને તેણે તેના પાકિસ્તાની પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે. આ મામલે નસરુલ્લાનું શું કહેવું છે, શું હકીકત છે આની પાછળ, વાત કરીએ તો કહેવાય છે કે પ્રેમને કોઈ સરહદ ન રોકે. સીમા હૈદર અને સચિન બાદ દર્શક મિત્રો હવે રાજસ્થાનના અલવરની અંજુ આવી છે ચર્ચાના ચગદોળે. ભારતીય અંજુ નસરુલ્લાને મળવા માટે વાઘા બોર્ડર થઈને પહોંચી પાકિસ્તાન. 34 વર્ષીય અંજુ તેના પતિ અને બે બાળકોને પાછળ છોડીને ત્યાં ગઈ. અહીં અંજુનો પતિ નારાજ છે અને તેને પરત લાવવાની માંગ કરી રહ્યો હોવાની ખબરો છે. ત્યારે અંજુ અને નસરુલ્લાના નિકાહને લઈ નસરુલ્લાનું શું કહેવું છે? તો દર્શક મિત્રો, નસરુલ્લાએ મીડિયા સાથેની ખાસ વાતચીત દરમિયાન આ વાતોને નકારી કાઢી છે. મીડિયા સાથેની ખાસ વાતચીતમાં નસરુલ્લાએ એમ કહ્યું કે તે અંજુને લગ્ન માટે નહીં પણ તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોર્ટમાં લઈ ગયો હતો. નસરુલ્લાએ અંજુના ઇસ્લામ અપનાવ્યો હોવાની અફવાને પણ નકારી કાઢી છે. પાકિસ્તાનના જીઓ ન્યૂઝ અનુસાર આપને જણાવી દઈએ કે ફાતિમા એટલે કે અંજુ અને નસરુલ્લાએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર દીર વિસ્તારમાં લગ્ન કર્યા હતા. અગાઉ અંજુનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું. બાદમાં બંને સ્થાનિક કોર્ટમાં લગ્ન કરી લીધા. જીઓના અહેવાલ અનુસાર મલાકન ડિવિઝનના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ નાસિર મહમૂદ સત્તીએ કોર્ટમાં ફાતિમા અને નસરુલ્લાના લગ્નની પુષ્ટિ કરી. તેમના મુજબ અંજુએ કોર્ટમાં જણાવ્યું કે તેણે ઇસ્લામ કબૂલ કર્યો છે અને પોતાનું નામ બદલીને ફાતિમા રાખ્યું છે. જો કે દર્શક મિત્રો, આજ તક સાથેની ખાસ વાતચીત દરમિયાન નસરુલ્લાએ એમ જણાવ્યું કે તે અંજુને લગ્ન માટે નહીં પણ તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોર્ટમાં લઈ ગયો હતો. નસરુલ્લાએ અંજુના ઇસ્લામ સ્વીકાર કરવાની અફવાને પણ નકારી કાઢી છે. આ વિશે નસરુલ્લાએ મીડિયા સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું કે તે તેઓનું નિકાહનામું નથી, બધું જૂઠું છે. અંજુ મારી બેસ્ટ ફ્રેન્ડ, સારી મિત્ર છે. બુરખો પાકિસ્તાનનો રિવાજ છે, તેથી અંજુએ તેને મનથી પહેર્યો જેથી લોકો તેને અવરોધે નહીં. અંજુએ ઇસ્લામ સ્વીકાર્યો નથી, તે હજુ પણ તેના ધર્મમાંથી છે. અંજુ પાકિસ્તાન જોવા માંગતી હતી, મને મળવા માંગતી હતી, તેથી જ તે અહીં આવી છે. અંજુના જીવનમાં જે કંઈ ચાલી રહ્યું છે તે હું જાણું છું. હું તેના પતિ અને બાળકો વિશે જાણું છું પણ મેં તેની સાથે ક્યારેય વાત કરી નથી, તેમ નસરુલ્લાએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું. દર્શક મિત્રો, નસરુલ્લાએ અંજુ સાથે લગ્નને લઈને વધુમાં એમ પણ જણાવ્યું હોવાના રિપોર્ટ છે કે જો અંજુ છૂટાછેડા લેશે તો તે તેની ઈચ્છા પર જ તેની સાથે લગ્ન કરશે, જેમ તે કહેશે. અંજુએ ક્યારેય તેની સામે પ્રેમ વ્યક્ત કર્યો નથી કે નસરુલ્લાએ પણ ક્યારેય કહ્યું નથી કે તે તેને પ્રેમ કરે છે, તેમ નસરુલ્લાએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું. દર્શક મિત્રો, નસરુલ્લાએ વધુમાં એમ પણ જણાવ્યું કે અંજુ 2-3 દિવસમાં ભારત પરત આવી રહી છે. તેમના વિઝા 4 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આપણે વાત કરીએ તો મીડિયા સાથેની ખાસ વાતચીતમાં નસરુલ્લાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેણે અંજુ સાથે લગ્ન કર્યા છે, ત્યારે નસરુલ્લાએ કહ્યું કે ના, આ બધું જૂઠું છે, બધી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. અમે કોર્ટમાં ગયા હતા પણ સુરક્ષા માંગવા માટે. કોર્ટે અમને સુરક્ષા માટે 50 પોલીસ કર્મીઓ આપ્યા છે, તેમને સુરક્ષા કેમ જોઈએ છે? અંજુને કોનાથી ખતરો છે? જ્યારે નસરુલ્લાને મીડિયા સાથેની ખાસ વાતચીત દરમિયાન આ સવાલ કરવામાં આવ્યો ત્યારે જવાબમાં નસરુલ્લાએ એમ કહ્યું કે અંજુ પરદેશી છે, તેથી ગમે ત્યારે તેના પર હુમલો થઈ શકે છે. એટલું જ નહીં દર્શક મિત્રો, અંજુ નસરુલ્લાના કથિત નિકાહનામા પણ ટીવી પર બતાવવામાં આવ્યા હતા, ત્યારે અંજુ બુરખામાં જોવા મળી હતી. આ વિશે નસરુલ્લાએ મીડિયા સાથેની ખાસ વાતચીત દરમિયાન તેઓનું નિકાહનામું નથી, બધું જૂઠું છે, અંજુ મારી બેસ્ટ ફ્રેન્ડ, સારી મિત્ર છે, તેમ જણાવ્યું હોવાના રિપોર્ટ છે. આ મામલે શું કહેશો આપ? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.